રાજકોટના પ્રદ્યુમન પાર્ક માંથી પાંચ દિવસ બાદ દીપડો આખરે પકડાઈ ગયો છે પ્રદ્યુમન પાર્ક જુ સ્ટાફ અને વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ગત રવિવારના રોજ રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દીપડાએ હરણનું મારણ કર્યું હતું ત્યારે સોમવારે ફરજ પર પહોંચેલા પ્રદ્યુમન પાર્ક ઝૂના અધિકારીઓ તેમજ સ્ટાફને જાણ થઈ હતી કે રવિવારે રાત્રે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે ત્યારબાદ તકેદારીના ભાગરૂપે પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાતીઓ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ વન વિભાગની મદદથી દીપડાનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું જોકે સબ સલામતનો દાવો કરીને તંત્રએ મુલાકાતીઓ માટે જૂ ખુલ્લું મૂકી દીધું હતું સતત પાંચ દિવસ સુધી દીપડા માટે વન વિભાગ અને પ્રદ્યુમન પાર્ક ઝૂ દ્વારા રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દીપડાને પકડવા માટે સાત જેટલા પિંજરા પણ માણસ સાથે રાખવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદય અગ્રવાલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે ઝૂમાં ગુસેલા દીપડાને પકડી પાડવામાં આવ્યો છે સબ સબસલામતનો દાવો કરીને મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે જો કે મુલાકાતીઓ પર મોટું જોખમ હતું તંત્રએ જૂ ખુલ્લો મૂક્યા બાદ ખરેખર દીપડો મળી આવ્યો છે જેથી મોટી જાનહાનિ તળી છે